हेलो दोस्तों, आज हूँ बना लाइव ढोकला। जो तुम्हें तेरे नाश्ता में बना सको छो, खूब स्वादिष्ट बने छे आ ढोकला। तो चलो बना लिए। तो सबसे पहला मैं अँ एक कप चोखा, एक कप चना की दाल, एक कप अड़द की दाल अने एक कप मग की दाल दीधी छे। અને અહીંયા મેં બે ગ્લાસ પાણી મૂક્યું, આપણે તેને 5-6 કલાક સુધી પલાળવાનું છે। જો તમે સવારે નાસ્તામાં બનાવવાના હોય તો સાંજે પલાળીને રાખી દેવાના। 5-6 કલાક પછી હું તેની સ્મૂથ પેસ્ટ બનાવીશ। તમે જોઈ શકો છો દાળ પલળી ગઈ છે। હવે મિક્સરમાં 2 ચમચી દહીં એડ કરીશ અને તેનો પેસ્ટ બનાવી દેશે। તમે જોઈ શકો છો અમારી પેસ્ટ તૈયાર છે। મિશ્રણ આટલું સ્મૂથ હોવું જોઈએ। પેસ્ટ બનાવતી વખતે તમે તેમાં પાણી એડ કરી શકો છો। હવે તે મિશ્રણ મેં એક તપેલીમાં કાઢી લીધું છે। એક ચમચી આદુ મરચાની પેસ્ટ, જો મેં તેને ઘરે બનાવી છે, 1/2 ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું નાખીશું। મેં અહીં 3 ચમચી તેલ નાખ્યું અને બધું જ મિક્સ કરી લેશું। થોડી કોથમીર એડ કરું છું, જો સ્વાદમાં ઘણી સારી લાગશે। હવે મેં ઢોકળાનું સ્ટીમર પહેલેથી જ ગરમ કરવા રાખી દીધું હતું। તેમાં 1/2 કપ પાણી નાખ્યું અને તેમાં 1 વાટકી રાખીશું। હવે મિશ્રણમાં ઇનો નાખીશું, જો માર્કેટમાં આસાનીથી મળી જશે। જ્યારે તમારે ઢોકળા બનાવવું હોય ત્યારે જ મિશ્રણમાં ઇનો નાખવાનું। હવે થાળીમાં તેલ લગાડી અને તે મિશ્રણ થાળીમાં નાખી દઈશું। ઉપરથી થોડું લાલ મરચું છીટકી દઈશું। અને તેને સ્ટીમ કરવા રાખી દેશું। આ ઢોકળાને 10-15 મિનિટ સ્ટીમ કરવા દેશું। 10-15 મિનિટ પછી તમે જોઈ શકો છો ઢોકળા તૈયાર છે। ઉપર તેલ નાખી ગરમા ગરમ લાઈવ ઢોકળા કરશો। ₹100 તમને આ રેસીપી ખૂબ જ પસંદ આવશે।
જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.